हेलो एवरीवन, वेलकम टू आरएम एकेडमी। आई एम दीपक। आज आप धोरण 10 ना विद्यार्थी जो रिपीटर एक्जाम चाली रही है एना विषय विज्ञान संपूर्ण सोल्यूशन लैने आ रहा है। तमने आ वीडियो अंदर तमारो संपूर्ण सोल्यूशन मिली जवानु छे। तो जुए विभागे कोलसा नो सड़गु ए क्या प्रकार की प्रक्रिया है? विघटन प्रक्रिया। इथीन C2H4 नो अणु शू धरावे छे? मात्र द्विबंधो। स्वयंपोषी पोषण माटे आवश्यक छे उपरोक्त तमाम। नीचे आपेल पैकी कयो समूह मात्र जे विघटनीय पदार्थो छे? तो C1 3 4 जे आ तमे જોઈ શકો છો। બાયગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? આભાસી અને નાનું। મેઘ દૃશ્ય બનવા માટે કઈ ઘટનાનો સામેલ છે? તો આપેલ તમામ। કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે કેટેનેશન। તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો છે ડોબરેનર। પણ રંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે? રક્ષક કોષો। ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે શુક્રપિંડ। ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બાયગો લેન્સનો પાર સૌથી વધારે છે 30 સેન્ટીમીટર। સોલર સેલમાં આશરે ખાલી જગ્યા વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે? 0.7 વોટ। તેર મેન્ડેલિફે ગેલિયમ નામ એકા સિલિકોન આપ્યું હતું? ખોટું વિધાન। મેન્ડેલના પ્રયોગમાં F2PD માં 1/4 સંતૃપ્ત નીચા છોડની હતી? સાચું। કોઈપણ માધ્યમનો નિપેશ વકરી ભાવના 1 થી વધુ હોય છે? સાચું। સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર સિદ્ધાંત પર કાર્ય કરે છે? ખોટું વિધાન છે। 17 લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી। જંગલી કોબીજના પુષ્પની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિકસાવવામાં આવી છે? બ્રોકોલી। નર્મદાની ખીણમાંથી થોડા વર્ષે પૂર્વ કોના અસ્થિ પ્રાપ્ત થયા હતા? ડાયનોસોરની ખોપડી। KWH એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ઉર્જા। ન્યુક્લિયર પાવર રિએક્ટરનો સૌથી મોટો ખતરો કયો છે? તો રેડિયો એક્ટિવ કચરાનો નિકાલ અને હાનિકારક કિરણો સ્તર। ટ્રેનમાં વપરાતા પ્લાસ્ટિકના નિર્વતનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ ટાળવો કે બંધ કરવો? તો ઉપયોગ બંધ કરવો જોઈએ, એનું કારણ છે તેનો પુનઃ ઉપયોગ શક્ય નથી એટલા માટે। જોડકાલો ખનિજ તેલ પુનઃ અપ્રાપ્ય, સમુદ્રતાપી ઉર્જા પુનઃ પ્રાપ્ય, ખોટી જોડ, અંડરપિન, ચયાપચયની ક્રિયાનું નિયમન। તો અહીં તમારું સંપૂર્ણ પેપરનું સેક્શન એ સોલ્વ થઈ ગયો છે। જે સેક્શન બી છે એનું સોલ્યુશન તમે થોડી કરો મળી જશે, એટલામાં તમે છેલ્લા પણ નવા આવ્યા છો અને તમારે તમારા આગળના SS સંસ્કૃત મેથ્સના પણ સોલ્યુશન જોઈએ છે તો એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા કોઈ રિપીટર ભાઈ બહેન છે તો તેનાથી વિડીયોને શેર કરો જેથી એમને પણ ખબર પડે કે એમને 40માંથી કેટલા માર્ક્સ પડ્યા સાચા છે। અને જો તમે પણ વિડીયો જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટ અથવા કોમેન્ટ કરો કે તમારા 40માંથી કેટલા આવવાના છે, જે તમારું પેપર વિજ્ઞાનનું છે એ એકંદરે ઘણું સરળ પેપર રહેલું છે। તમને જે પણ સવાલ જે પૂછેલા છે એ મોસ્ટ ઓફ સ્વાધ્યાયના પ્રશ્નો પૂછવામાં આવેલા છે। તો મળીશું હવે નવા વિડીયોમાં વિભાગ બીના સોલ્યુશન સાથે।